तो आगळ समाचारोमां वात करीए तो गीर एटले मगफळीनो गढ मनाय छे, ज्यां 180 થી વધુ સ્વદેશી તેલંગાણા ધમધમે છે। 1.5 લાખ ડબ્બા સિંગ તેલ ખેડૂતોને કઢાવ્યું, ત્યારે મિલો અને યાર્ડમાં મગફળી વેચનાર ખેડૂતો હવે જાતે જ ગુણવત્તાયુક્ત સિંગ તેલ કઢાવી રહ્યા છે। ભેળસેળના યુગમાં શુદ્ધ સિંગ તેલ જાતે જ મેળવી રહ્યા છે, ત્યારે વર્ષભર માટે લોકોએ બ્રાન્ડેડ તેલ કંપનીઓના બદલે જાતે જ તેલ કઢાવી રહ્યા છે। ભૂતકાળમાં ખેડૂતો કાળી મજૂરી કરી મગફળી પકાવતા અને યાર્ડમાં વેચવા જતા પણ મનગમતા ભાવો મળતા નહીં, પરંતુ આ ખેડૂતો હવે સ્વદેશી તેલંગાણા તરફ વળ્યા છે। ખેડૂતો જાતે રહી મગફળી કઢાવી અને ગુણવત્તા સભર સિંગ તેલ પોતાના માટે કઢાવે છે અને અન્યને વેચાણ પણ કરે છે, જેમાં નફો પણ સારો મળે છે। તો બીજી તરફ તેલંગાણાવાળા કોઈ પણ વ્યક્તિ, ગ્રાહક કે ખેડૂતો પોતાની મગફળી લઈ અને ગાળા પર આવે એટલે કે તેની નજર સામે જ દેશી પદ્ધતિથી તેલ કાઢી આપે છે અને એક ડબ્બા 1 રૂપિયા 300 વળતર પણ આપે છે, જે મગફળીમાંથી નીકળતો ખોળ ઊંચો ભાવે વેચી અને બિસ્કિટની ફેક્ટરીઓને વેચાણ કરે છે। આમ તેલંગાણાના ફાયદા ગ્રાહક અને સંચાલક બને છે। સાથે જ તેલંગાણામાં સૌ પ્રથમ મગફળીનો સાફ કરાય છે, ત્યારબાદ તેને ગાળામાં નખાય છે, ત્યારબાદ દેશી જાડા કપડાથી ડબલ ફિલ્ટર કરાઈ તેમાં કોઈ પણ વસ્તુ મિક્સ કરાતી નથી, ત્યારે ગ્રાહક પોતાની નજર સામે જ પોતાની મગફળીમાંથી તૈયાર ભરેલા તેલનો ડબ્બો નજર સમક્ષ જોવા મળે છે, સાથે જ સંતોષ પણ મેળવે છે। ત્યારે હાલ ગ્રાહકો બ્રાન્ડેડ તેલ કંપનીઓને તેલ ખરીદવા રાજી નથી, પણ નજર સામે શુદ્ધ સિંગ તેલ ખરીદી રહ્યા છે। અલગ અલગ કંપનીના બધી તેલ મેં વાપરી જોયા, પણ આ ઘણાના મિલે હું આવ્યો છું અને મને આ તેલમાં બહુ ઇન્ટરેસ્ટ દેખાણો, કેમ કે આ બધી શુદ્ધ વસ્તુ છે અને આપણી નજર સમક્ષ થાય છે, અને મોટી મોટી કંપનીના મોટા મોટા સ્ટીકર જોઈ અને આપણે ભેળસેળવાળી વસ્તુ ખાતા, અત્યારે આ શુદ્ધ વસ્તુ છે, આપણી નજર સમક્ષ તૈયાર થાય છે, આપણે માંડવી લઈ આવીએ અને ઘાણાની અંદર આપણે આપણી સમક્ષ તેલ કાઢી દે છે, એને એકદમ શુદ્ધ વસ્તુ આપે છે, તો આપણા આરોગ્ય માટે બહુ સરસ છે અને આ એકદમ સ્વદેશી વસ્તુ છે અને આપણી પોતાની વસ્તુ છે, આપણે જ માંડવી લેવાની, જાતે જ ઘાણા ઉપર આવવાનું અને આપણી નજર સમક્ષ જ તેલને કાઢીને આપણે આપે છે, એમાં કોઈ પણ જાતનું ભેળસેળ થતું નથી અને આપણા આરોગ્યને બહુ વ્યવસ્થિત અને ઇમ્યુનિટીને પાવરફુલ રાખે છે। તો આ તમે પસંદ કરો અને આ વસ્તુ જરૂરી છે, બાકી અલગ અલગ કંપનીના તેલ ખાય ખાય અને તમારા આરોગ્યને બગાડવામાં, તમારી ઇમ્યુનિટી ખરાબ કરવામાં આની પ્રોસેસ બહુ સરસ છે અને આપણી નજર સમક્ષ કાઢે છે અને એકદમ શુદ્ધ તેલ આપે છે, અને તમારે બધી જોવાની છું, ટોટલી પ્રોસેસ જોવાની છું, તમારી નજર સમય માંડવી અંદર નાખે છે અને તેલ કાઢે છે અને તમને ડબ્બો તૈયાર કરી અને તમારા હાથમાં આપે છે અને તમે એની બનાવજો અને તમારું બધી વસ્તુ પણ સરસ થશે, ઘરની અંદર બધી વસ્તુ બનશે, એમની સુગંધે અલગ પ્રકારની આવશે। આ જે તમે ખોટી વસ્તુ ખાધી મોટી મોટી કંપનીઓની, એ તમે જોજો અને આને પછી જોજો, બેના સ્વાદમાંય ફેર લાગશે અને બહુ સરસ થશે અને એકદમ વ્યવસ્થિત રીતે આપણી ઇમ્યુનિટીમાંય અસર કરશે। અમે ઘાણી કઢાવવા માટે આવેલા છે, તેલ માટે, બરાબર છે, અમારી ઘરની માંડવીનું શુદ્ધતાનું ડબલ ફિલ્ટરનું તેલ અમને મળે, અમારી નજર સમક્ષ કાઢે, જે ડબલ ફિલ્ટર કરીને આપે, કોઈ પણ જાતનું ભેળસેળ નહીં, બરાબર। આની પહેલાં અમારા ફેમિલી ડૉક્ટરો MD આજ મને વર્ષોથી સલાહ આપે કે ખેડૂત છે તો બ્રાન્ડેડ તમે જે તે કંપનીનું લો, XYZ, એના 2500 રૂપિયા કહી દો કે આના 2800, તો કે આ સારી છે, બરાબર, એની કોઈ પણ શુદ્ધતાની તમારી પાસે પ્રમાણિકતા ખરી, ઓલી ખરી, કંઈ પણ નહીં, બરાબર। આ તો અમારી જ માંડવી, અમારી નજર સમક્ષ, અને તેલનો ડબ્બો કમ્પ્લીટ કરી અને અમને આપે છે। હું આજ 25 વર્ષથી કોઈ બી બજારમાંથી 1 કિલો તેલ વેચાતું અમે લીધેલું નથી, 15 થી 20 ડબ્બા દર વર્ષે કઢાવું અને ડબલ ફિલ્ટર જ અમે વાપરીએ છીએ, જે વર્ષદીનું ઘાણામાં રાખે, 2 વર્ષ સુધી બગડતું નથી, જેની ખાતરી હું આપું છું। બીજા લોકોને શું કહેશો? બીજા લોકોને પણ કહેવાનું છે કે આરોગ્ય માટે જે કંઈ લિક્વિડથી ભેળસેળવાળું જે આપણે ખાય અને આરોગ્ય બગાડીએ, એના માટે આપણીને આપણી શુદ્ધતાનું ખાવ તો વધારે સારું। અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, એટલે કે ખાસ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ઘણાની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં વધી છે અને લગભગ મારા અંદાજ પ્રમાણે 180 ઘણાથી ઉપર અત્યારે ઘણાની સંખ્યા છે। એમાં અત્યારના સંજોગો જોઈએ તો લોકો છે તે પોતાની નજર સમક્ષ જે વસ્તુ છે તેની ઉપર વધારે વિશ્વાસ કરે છે। અત્યારે માર્કેટમાંથી જે વસ્તુ લે છે તે ગમે એવી સ્ટાન્ડર્ડ હોય, પરંતુ તેમાં ભેળસેળની અને બીક રહેતી હોય છે,
तो खास करीने घाणाओनो व्याप एटला माटे वधारे वध्यो छे के अत्यारे जे वस्तु अहींया प्रोसेस थाय छे ई लोकोनी नजर समक्ष ज थाय छे, एमां कोई पण प्रकारनी पेले पाबंदी नथी के भाई तमे अहींया न जई शको के त्यां न जई शको। आ अहींया बधी वस्तु खुल्ली छे અને પોતાની નજર સમક્ષ જ જે ખેડૂત છે અથવા તો કોઈ મગફળી લઈને આવે છે તો તે નજર સમક્ષ જ બધો નજારો જોઈ છે કે ભાઈ માંડવી આપણી પ્રોસેસ થાય છે, ફોલાય છે, ફોલીને પછી અંદર નખાય છે, તો એની જે પ્રોસેસ થાય છે આખી નજર સમક્ષ એમાંથી તેલ નીકળે છે અને તેલમાં સિંગલ ફિલ્ટર થાય છે અને પ્લસ પાછું ડબલ ફિલ્ટર થાય છે, એટલે આખી પ્રોસેસ જે ડબ્બો ભરાય ત્યાં સુધી તેની નજર સમક્ષ જ હોય છે। અત્યારે પહેલી વસ્તુ તો એ છે કે અત્યારના જમાનામાં જે વસ્તુ આપણે માર્કેટમાંથી લઈએ છીએ તો એમાં લોકોને એટલો બધો વિશ્વાસ હોતો નથી કે ભાઈ આમાં કંઈક ને કંઈક ભેળસેળ છે, અને વધારે પડતો વ્યાપ એટલા માટે કે અત્યારે કોરોના કાળની અંદર જે વસ્તુ આપણે ઇમ્યુનિટી સિસ્ટમ ડેવલપ કરવાની જે વસ્તુ આપણે અવારનવાર જોતા હોઈએ છીએ તો જે શુદ્ધતાને અત્યારે લોકો વધારે પસંદ કરે છે તેના હિસાબે ઘાણા છે તો એની અંદર શુદ્ધ એને પોતાની નજર સમક્ષ જે તેલ મળે છે એની ઉપર લોકોનો ટ્રસ્ટ વધ્યો છે, એના માટે અત્યારે દીપાંતિક ખેડૂત અથવા તો બીજો વર્ગ છે તે મગફળી લઈ અને જાતે પીલાવી અને આખા વર્ષનું તેલ તે સંગ્રહ કરે છે અને આમાં કોઈ પ્રકારની ભેળસેળ થતી નથી અને ડબલ ફિલ્ટર થાય છે ઓઇલ, એટલે એને શુદ્ધતાની દ્રષ્ટિએ 100% એને વિશ્વાસ બેસે છે। પ્લસ જે વસ્તુ એને આખું વર્ષનો સ્ટોક કરવો છે તો ડબલ ફિલ્ટર તેલમાં લગભગ 1.5 વર્ષ સુધી બગડતું નથી પણ 1 વર્ષ તો બગડતું જ નથી એમ। અત્યારે મોસ્ટ ઓફ બધા લોકો આ વર્ષે થોડુંક જે ખોળની અંદર એ સારું છે એટલે આપણે ખેડૂતોને વધારે વળતર આપી શકીએ છીએ કે ભાઈ એક ડબ્બો કઢવે તો એને આપણે 300 રૂપિયા અહીંયાથી આપણે વળતર ચૂકવીએ છીએ, તો ખોળ અમારે ત્યાં રાખી જાય અને 300 રૂપિયા અમે એને વળતર પેટે ચૂકવીએ છીએ સામે। એટલે ખોળ છે વધારે પડતો સોલવન્ટમાં જાય છે અને સોલવન્ટમાંથી પ્રોસેસ થઈને પછી બહાર એનો ઉપયોગ થાય છે। ભરતસિંહ જાદવ સાથે લાઈવ 24 ન્યૂઝ, ગીર સોમનાથ।